નારેશ્વર નજીક સર્જાયેલા ગંભોર અકસ્માત બાદ સફારા જાગેલા તંત્રએ ડમ્પરો પર તવાઈ બોલાવી. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર નજીક ગત રોજ સાંજના સુમારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફારા જાગેલા ખાણ ખનીજ વિભાગ આરટીઓ તેમજ કરજણ પોલીસ દ્વારા રેતી વહન કરતા વાહનો સામે લાલ આંખ કરી હતી. સવારથી જ પાલેજ નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી અને અનેક રીતે વહન કરતા વાહનો ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કરજણ પ્રાંત અધિકારી પણ નારેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ પાલેજ નારેશ્વર માર્ગ પર અકસ્માતો સર્જાયા હતા. સર્જાયેલા અકસ્માતમાં કોઈકનો લાડકવાયો મોતના મુખમાં હોમાઈ ગયો હતો તો કોઈક સુહાગરના સેંથીનું સિંદૂર ભૂંસાયું હતું. પાલેજ નારેશ્વર માર્ગ પર રીતિ વહન કરતા વાહનના ચાલકો માતેલા સાંઢની જેમ દોડતા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી છે. ભૂતકાળમાં માલોદ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત બાદ ભરૂચના સંસદ મનસુખ વસાવાએ પણ અધિકારીઓને જાહેરમાં ઉધડો લીધો હતો, પણ ત્યારબાદ પણ પાલેજ નારેશ્વર માર્ગ પર સર્જાયેલા 2 અકસ્માતમાં 2 હતભાગી કારનો કોયો બની ગયા હતા. હવે જોવાનું એ રહ્યું કે રેતી વહન કરતા વાહન ચાલકો સામે તંત્ર કેટલા દિવસ કડકાઈ રાખશે તે તો આવનારો સમય જ બતાવશે. યાકુબ પટેલ, જયેશ ટીવી, કરજણ.